નમસ્કાર મિત્રો, જ્યારે ગ્રીષ્મને હજી ન્યાય મળ્યો છે અને આરોપી ફેનિલને ફાંસીની સજા થઈ છે, ત્યાં જ ગુજરાતમાં ફરી એક ગ્રીષ્મનો ભોગ લેવાયો છે. આ ઘટના રાજકોટની છે. હરસિદ્ધિ સોસાયટી રાજકોટમાં રહેતી દીપાલી નામની યુવતીને તેની સોસાયટીમાં બાજુમાં રહેતા સુનિલ કુકડિયા પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ થોડો સમય પહેલાં હતો, પણ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ ગયું હતું, જેના કારણે દીપાલીએ તે સંબંધનો અંત લાવ્યો હતો. આમ છતાં સુનિલ વારંવાર દીપાલીને ફોન કરી હેરાન કરતો હતો અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ સાથે જ ગાળો પણ આપતો હતો. એટલું જ નહીં, દીપાલીના મમ્મી પપ્પાને પણ ગાળો આપતો હતો અને દીપાલી સાથે મારામારીઓ પણ કરેલી હતી. આખરે તે પૂર્વ પ્રેમી સુનિલના ત્રાસથી એટલી કંટાળી ગઈ કે તેણે આપઘાત કરી લીધો. મળતી માહિતી મુજબ દીપાલીના માતા પિતા પ્રસંગમાં બહાર ગયા હતા જ્યારે દીપાલીની પરિણીત બહેન અને ભાઈ ઘરે હતા, ત્યારે દીપાલીએ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાંથી તેમને સુસાઇડ નોટ મળી હતી, જેમાં લખ્યું હતું કે મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડિયા છે, તેણે મારા માતા પિતાને ગાળો આપી છે અને મારી સાથે મારપીટ કરી છે, સોરી પપ્પા, એટલું લખેલું હતું. જ્યારે આરોપી સુનિલ કુકડિયાના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા છે. દીપાલીનો મોબાઈલ પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી છે, જ્યારે મૃતક દીપાલીના પપ્પા કહે છે, સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો, ફોન કરી ધમકાવતો હતો, પણ દીકરીએ મને કહી ના શકી. દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને સમયે પિતાએ દીકરીનું ધ્યાન રાખવું જોઈએ, પણ મેં ધ્યાન ન રાખ્યું જેથી મારી વાલ જોઈ દીકરીએ જીવ ગુમાવ્યો છે, મને હવે ન્યાય આપો. તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. નવી માહિતી સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.